ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગણિતની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. ઇંગ્લિશમાં કહેવું હોય તો 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી. ચેપ્ટરની શરૂઆત આપણે થિયરીથી કરીશું. જેટલી મહત્વપૂર્ણ ચેપ્ટર છે જેડબલીની અંદર આ ચેપ્ટરમાંથી એક દાખલો ફરજિયાત હોય છે. આ ચેપ્ટરની અંદર થિયરી ઘણી બધી આવે છે અને થિયરી તમને આવડશે તો જ ચેપ્ટરમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવશે. અને આની થિયરી થોડીક ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિતને પણ મળતી આવે છે. તો તમારો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ થિયરી પાર્ટ 1 લેક્ચરની અંદર. આપણે સૌપ્રથમ દ્વિક ખૂણાઓ વિશે ભણવાનો છે અને દ્વિક ખૂણાઓ વિશે આપણે ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિતની અંદર પણ આપણે ભણી ગયા છે. તો પહેલો ટોપિક આજનો આપણો છે લેક્ચરનો દ્વિક ખૂણાઓ. અહીંયા લખીએ આપણે દ્વિક ખૂણાઓ. હવે કોને કહેવાય દ્વિક ખૂણાઓ એવો પ્રશ્ન થાય. તો દ્વિક ખૂણાઓ એટલે કે રેખાએ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે બનાવેલા ખૂણાઓને દ્વિક ખૂણાઓ કહે છે, જેને આપણે આલ્ફા, બીટા અને ગેમાના નામથી ઓળખીએ છીએ. તો વ્યાખ્યા લખીએ આપણે દ્વિક ખૂણાઓની ઝડપથી કે રેખાએ. અહીં 10મા ચેપ્ટરમાં આપણે લખતા હતા સદિશે, અહીંયા આપણે લખીશું રેખાએ એક્સ અક્ષ, વાય અક્ષ, ત્યારબાદ મિત્રો કોની સાથે, ઝેડ અક્ષ સાથે બનાવેલા ખૂણાને આપણે શું કહીશું, દ્વિક ખૂણાઓ કહીશું. માની લો કે આલ્ફા, બીટા અને ગેમા શું છે, આપણા દ્વિક ખૂણાઓ છે. આલ્ફા એટલે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, આકૃતિ જોજો આ બાજુ. જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે એક્સ અક્ષ છે, ત્યારબાદ આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. તો અહીંયાથી કોઈ રેખા માની લો કે પસાર થાય છે ઉગમ બિંદુમાંથી, એટલે રેખા નામ દે એલ, તો એને એક્સ અક્ષ દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે બીટા માપનો અને ઝેડ અક્ષ સાથે ગેમા માપનો ખૂણો બનાવે છે. તો આલ્ફા, બીટા, ગેમાને શું કહેવાય, દ્વિક ખૂણાઓ કહેવાય. તો લખી દઈએ કે આલ્ફા, બીટા અને ગેમા શું છે, આપણા દ્વિક ખૂણાઓ છે. હવે જો આને કોસ આપી દેવામાં આવે, વિધેય કોસ આપી દેવામાં આવે તો શું થઈ જાય, કોસ આલ્ફા, કોસ બીટા અને શું થઈ જાય, કોસ ગેમા. આપણા શું થઈ જાય, દ્વિક કોસાઈન થઈ જાય, કારણ કે આપણાને વિધેય કયું આપ્યું છે, કોસ વિધેય આપ્યું છે. દ્વિક કોસાઈન આપણા કહેવાય આલ્ફા, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા શું છે, આપણા દ્વિક કોસાઈનો છે. હવે મિત્રો આને આપણે એલ, એમ અને એન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આગળના લેક્ચરમાં આપણે ભણી જ ગયા છીએ કે આને આપણે શું નામ આપીએ છીએ, એલ. અને એલ બરાબર કોસ આલ્ફા, પછી એમ બરાબર સ્મોલ એમ બરાબર કોસ બીટા, રેડી, અને એન બરાબર કોસ ગેમા. આ બધાનો વર્ગનો સરવાળો કેટલો થાય મિત્રો, હંમેશા એક થાય છે, એટલે લખી દઈએ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આવું પણ આપણે ભણ્યા હતા. એટલે કિંમતો મૂકી દીધી કે આને આપણે એલ કહીએ તો એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1. આપણને પરિણામ મળી ગયું. એ બધાના વર્ગોનો સરવાળો કેટલો થાય છે, 1 થાય છે. આ હતી દ્વિક કોસાઈનો અને દ્વિક ખૂણાની વાત. હવે આપણે જોઈએ દ્વિક ગુણોત્તર કોને કહેવાય. તો મિત્રો દ્વિક ગુણોત્તર ની અંદર કે આપણને જે દ્વિક ખૂણાઓ મળ્યા છે, દ્વિક કોસાઈન મળ્યા છે, એનો ગુણોત્તર આપણે લેવાનો છે. દ્વિક ગુણોત્તરને આપણે એ, બી અને સી તરીકે ઓળખીએ છીએ. કોણ તરીકે, એ, બી, સી. એટલે એલ જેમ એમ જેમ એન, એટલે દ્વિક કોસાઈનનો ગુણોત્તર, જેમ એટલે ગુણોત્તર થાય, બરાબર એ જેમ બી જેમ સી. ક્લિયર? બધાને છેદમાં લઈ લઈએ તો આપણે એલ ના છેદમાં એ બરાબર એમ ના છેદમાં બી બરાબર એમ ના છેદમાં સી બરાબર, માની લો કે લેમડા છે આપણે ધારી લીધું. તો દરેકને આપણને કિંમતો મળશે કે ભાઈ એલ બરાબર શું થઈ જાય, તો એલ બરાબર આ એ છે નીચેના મિત્રો, એ ક્યાં આવી જશે, સામે આવી જશે, એટલે એ લેમડા આપણને એલની કિંમત મળી. એવી જ રીતે આપણે કોની કિંમત મેળવી શકીએ છીએ, એમની. તો એમની કિંમત મેળવીએ તો બી સામે આવી જાય તો લેમડા બી, અને એવી જ રીતે આપણે એનની કિંમત મેળવીએ તો સી સામે તો સી લેમડા. આ દરેક કિંમતો આપણે ક્યાં મૂકીએ, તો પરિણામ નંબર આ જે આપણને મેળવતો એક, એની અંદર આપણે કિંમત મેળવીએ અને સંબંધ મેળવવાનો છે. આપણે ચાલ શું કરી રહ્યા છીએ, સંબંધ મેળવી રહ્યા છીએ કે સંબંધ દ્વિક કોસાઈન
અને દ્વિક ગુણોત્તર વચ્ચેનો સંબંધ શું છે? કારણ કે દાખલામાં તમારે આવશે એટલે તમને દ્વિક ગુણોત્તર આપ્યો હશે અને દ્વિક કોસાઇન માંગીએ છીએ તો આપણી પાસે આ બંનેનો કંઈક સંબંધ હોવો જોઈએ. અત્યારે આપણે આલ સંબંધ મેળવીએ છીએ તો આપણે જે એલ એમ અને એન ની મિત્રો કિંમત મળી એને આપણે આ પરિણામની અંદર મૂકીએ. રેડી, તો એલ ની જગ્યાએ આપણે શું મૂકીએ? એ અને લેમડા, એ લેમડા મૂકીએ તો એ સ્ક્વેર લેમડા સ્ક્વેર થાય. મેં લખી દઉં એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર વન. કિંમત મૂકીએ તો એ સ્ક્વેર લેમડા સ્ક્વેર પ્લસ એમ ની કિંમત લેમડા સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એન ની કિંમત લેમડા સ્ક્વેર સી સ્ક્વેર બરાબર વન. દરેકમાં તમને કઈક વસ્તુ કોમન દેખાય. શું કોમન દેખાય છે? તો કે લેમડા અહીંથી કોમન નીકળે છે તો લેમડા ને આપણે કાઢી લઈએ કોમન. તો લેમડા સ્ક્વેર કાઉન્સમાં બાકી રહેશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર વન. લેમડા મેળવવાના છે પાંચ નીચે જવા દઈએ તો લેમડા સ્ક્વેર બરાબર વન અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આવું થઈ જશે. અહીંયા સ્ક્વેર છે આપણે લેમડા મેળવવાનો છે અહીંયા સ્ક્વેર છે સામે શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય એ તો ઈઝી છે. તો લેમડા બરાબર વન અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. વર્ગમૂળ કર્યું એટલે પ્લસ ઓર માઇનસ ની સાઈન લાગશે એટલે પ્લસ ઓર માઇનસ વન અપોન વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આપણને આ કિંમત મળી ગઈ. તો હવે લેમડાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ આપણને સંબંધ મળી જાય. એટલે તો અહીંયા આપણે ખાલી માત્ર પ્લસ તરીકે લઈએ છીએ. અહીંયા ઋણ નિશાની એ વિરુદ્ધ દિશા દર્શાવે છે. ક્લિયર? પ્લસ અને માઇનસમાં કિંમત આપણને મળેલી છે પણ અહીંયા પ્લસ એ ધન દિશા અને માઇનસ એ વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ લેમડાની કિંમત આપણે ઉપર અહીંયા મૂકી દઈએ તો L બરાબર શું થઈ જાય? તો L બરાબર આપણને સંબંધ મળશે L બરાબર આ N આ M નો સંબંધ લેમડાની કિંમત 1 અપોન વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર અને A M નો ઉપર છેદમાં વર્ગમૂળની અંદર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર આપણને L ની કિંમત મળી. આવી જ રીતે M ની કિંમત b ના છેદમાં આવશે કારણ કે જો m બરાબર શું છે લેમડા b તો b ના છેદમાં વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એ મૂકી દે. ખ્યાલ આવે છે દરેકને? આ બધું યાદ રાખવાનું છે તમારે. કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે એ તમને હમણાં હું જણાવું છું. આ m ની કિંમત મળી ત્યારબાદ l m અને n n ની કિંમત આપણે લઈએ તો n બરાબર c ના છેદમાં લેમડાની કિંમત સોરી c ઇન્ટુ લેમડાની કિંમત એટલે લેમડાની કિંમત 1 અપોન વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. ક્લિયર? તો આ રીતે આપણે કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની થઈ તો પહેલા તો દ્વિક ખૂણાઓ યાદ રાખવાના કે આલ્ફા બીટા ગેમાને દ્વિક ખૂણાઓ કહે છે. ત્યારબાદ એને જો કોસ આપી દેવામાં આવે તો કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા એને દ્વિક કોસાઇનો કહેવામાં આવે છે જેને L M અને N વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા L બરાબર cos alpha, M બરાબર cos beta અને N બરાબર cos gamma જેનો કહેવાય દ્વિક કોસાઇનો કહેવાય. ક્લિયર? એ વાકૃતિમાં તમે જોઈ શકો છો. બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે બધાના વર્ગમૂળનો સરવાળો કેટલો થાય? 1. cos square alpha + cos square beta + cos square gamma = 1. તો આને L કહેવાય અને M અને N તો L² + M² + N² = 1. ક્લિયર? આગળ જોઈએ કે હવે આગળ નવો ટોપિક કયો આવ્યો તો કે દ્વિક ગુણોત્તર આવ્યો. તો દ્વિક ગુણોત્તરને આપણે a b c તરીકે ઓળખીએ છીએ. એ દ્વિક ગુણોત્તર એટલે કે દ્વિક કોસાઇનનો ગુણોત્તર લેવાનો તો કે l / m / n બરાબર a / b / c. હવે દરેક નામ છેદમાં લઈ લો તો લેમ્ડા ના છેદમાં a બરાબર m ના છેદમાં b બરાબર n ના છેદમાં c = લેમ્ડા. એટલે અચળાંકો ધારવા પડે કારણ કે બધા છેદમાં લીધું છે એટલે સામે બરાબર લેમ્ડા તરીકે અચળાંક હશે ગુણોત્તર. n ની કિંમત મળી ગઈ તો a ક્યાં આવી જાય? સામે એટલે a લેમ્ડા. n ની કિંમત મળે તો આપણે સરખાવીએ તો b સામે એટલે b લેમડા અને n બરાબર c લેમડા. આ દરેક ની કિંમત આપણે આ પરિણામ નંબર 1 માં મૂકીએ એટલે આપણને લેમડા ની કિંમત મળે. એ લેમડા નો ફરક આમાં મૂકી દો એટલે આપણને દ્વિક કોસાઇન અને દ્વિક ગુણોત્તર વચ્ચેનો સંબંધ મળે. હવે આગળનો ટોપિક છે બે બિંદુઓ વચ્ચે અથવા તો બે બિંદુમાં પસાર થતી રેખાની દ્વિક કોસાઇનો આપણે ભણવાના છીએ. આગળનો ટોપિક બે બિંદુમાંથી પસાર થતી રેખાની દ્વિક કોસાઇનોની અંદર તમે જોઈ શકો છો સરસ મજાની આકૃતિ પણ આપેલી છે. અહીં મિત્રો આ રેખા છે પી ક્યુ એની ઉપર બે બિંદુઓ આપેલા છે. પી ના ઘટકો x1 y1 z1 ત્યારબાદ ક્યુ ના ઘટકો x2 y2 z2 હોય તો આપણે દ્વિક કોસાઇનો લખવાની હોય તો દ્વિક કોસાઇનો l m n બરાબર તે લખી શકીએ.
કે x2 x1 ના છેદમાં pq, આ pq શું છે તો કે બે બિંદુ વચ્ચેનો શું છે અંતર છે, અને બે બિંદુ વચ્ચેનો અંતર આપણે મેળવવો હોય તો pq બરાબર શું લખી શકીએ સૂત્ર, તો કે વર્ગમૂળની અંદર x2 x1 આખા નો વર્ગ y2 y1 આખા નો વર્ગ z2 z1 આખા નો વર્ગ, આવું અંતર સૂત્ર આપણે ધોરણ 10 ની અંદર પણ ભણ્યા હતા. તો એ સેમ ટુ સેમ અંતર સૂત્ર આપણે ત્રણ બિંદુ માટે લગાવવાનું છે x y અને z. તે જ રીતે આગળનો m ઘટક y2 y1 ના છેદમાં pq, z2 z1 ના છેદમાં pq, મિત્રો અહીંયા શું છે આ z કરેલો છે મે, એટલે z એટલે b અને z માં અલગ અલગ ફરક પડે એટલા માટે મે આ z મારો આવો થાય છે, મે આવો કરેલો છે. ઓકે, દ્વિગુણોત્તર ની વાત કરીએ, abc શું કહેવાય આપણે, દ્વિગુણોત્તર કહેવાય આપણે હમણાં ભણ્યા આગળ કે દ્વિગુણોત્તર ને abc વડે દર્શાવવામાં આવે છે. તો દ્વિગુણોત્તર એટલે ગુણોત્તર લેવાનો થાય દરેકનો, તો ગુણોત્તર ની અંદર સમાન પદ ઉડી જાય તો સમાન પદ કયા, તો કે pq pq bq, ઘણી આ જે અંતર છે ઉડી જશે તો જવાબ શું આવશે, x2 x1 y2 y1 અને z2 z1 શું છે આપણી દ્વિગુણોત્તર છે. આગળનો ટોપિક છે અવકાશમાં રેખાનું સમીકરણ, કે કોઈ રેખા અવકાશની અંદર આવેલી છે, રેડી એના ઉપરનો બિંદુ A આવેલું છે, તો એના માટે રેખાનું સમીકરણ શું થાય. તો આકૃતિ તમે જુઓ તો પહેલા સૌપ્રથમ આ x ઘટક છે આપણો, મતલબ x યામ y યામ અને આ z યામ, ઓકે, અક્ષ x અક્ષ y અક્ષ અને z અક્ષ, અક્ષની વાત કરું છું. હવે એના ઉપરની કોઈ રેખા L આવેલી છે, L ની દિશા એ સદિશ B1 ની દિશામાં છે, તો B ની દિશામાં છે, આપણે B લખીએ, ચાલો કે B ની દિશામાં છે, B1 નહીં, આ રેખા L ની દિશા કોને સમાંતર છે, તો કે સદિશ B ને સમાંતર છે. જોવાનું હવે આના ઉપરનું બિંદુ A આવેલું છે, એનો સ્થાન સદિશ અહીંયા ઉગમ બિંદુ થી લઈએ આપણે, એટલે સદિશ, તો એ સદિશ કહેવાય. એના ઉપરનું પ્રામાણિક રીતે બિંદુ P આવેલું છે, એને આપણે આ સદિશ કહીએ પ્રામાણિક રીતે. તો સદિશ સમીકરણ આવું થાય કે સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમ્બડા સદિશ B, આ રેખાનું અવકાશની અંદર સદિશ સમીકરણ છે, સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમ્બડા સદિશ B, એટલે સાઈન B સદિશ શું છે, તો કે રેખાની દિશામાંનો સદિશ છે. ક્લિયર, આ બધું યાદ રાખવાનું છે સૂત્ર, દરેક સૂત્ર પાંચ ચક્કર લખશો યાદ રહી જશે, અથવા વારંવાર બોલશો તો રિપીટ કરશો તો યાદ રહી જશે. કાર્તેજીય સમીકરણ આપણે બનાવતા શીખીએ કે આપણે સદિશ સ્વરૂપ પણ સદિશ સ્વરૂપ આપણે આપેલું છે, અથવા આપણને આવડે છે કે r સદિશ બરાબર સદિશ a પ્લસ લેમ્ડા સદિશ b. હવે એના ઉપરથી કાર્તેજીય સમીકરણ બનાવવું હોય તો સર, તો એના માટે ઘટકો લઈ લો કે ભાઈ r ના ઘટકો કયા છે, પ્રામાણિક રીતે x y અને z, આવું આપણે લઈ લઈએ, ચાલો r ના ઘટકો. હવે a ના ઘટકો, તો સદિશ a ના ઘટકો છે, ચાલો a1 a2 અને a3, અને B સદિશ ના ઘટકો છે B1 B2 અને B3, આપણે લઈ લીધું કિંમત આમાં મૂકી આ સદિશ ની અંદર, તો એ R ની જગ્યાએ XYZ બરાબર A ની જગ્યાએ ઘટકો A1 A2 A3 પ્લસ લેમ્ડા B, એટલે કે અહીંયા પ્લસ કરીએ લેમ્ડા, B સદિશ ના ઘટકો લખીએ B1 B2 અને B3, ક્લિયર, x y z એમનો a1 a2 a3 પણ એમનો લેમ્ડા ને અંદર ગુણી દઈએ દરેક સાથે, ગુણાકાર થાય દરેક સાથે, તો શું થઈ જશે લેમ્ડા b1 લેમ્ડા b2 અને લેમ્ડા b3, આ વચ્ચે પ્લસ છે એટલે સરવાળો કરવો પડશે, તો x y z એમનો રાખીએ આપણે ઘટકો, સરવાળો કરીએ તો a1 લેમ્ડા b1 a1 plus lambda b1 a2 plus lambda b2 અને આગળનો છેલ્લો ઘટક a3 plus lambda b3, આમ લખાય ને, કોઈ ના પડે આમ લખીએ તો કોઈ નો ના પડે. હવે સરખાવીએ ઘટકો, x x આમ સરખાવીએ, y y આમ સરખાવીએ, z z z z આમ આપણે સરખાવીએ, તો x બરાબર શું થઈ જાય a1 plus lambda b1, તે જ રીતે y બરાબર શું થઈ જાય a2 plus lambda b2, અને આને સરખાવીએ આપણે તો છેલ્લો ઘટક કયો છે z, તો z બરાબર a3 plus lambda b3, દરેકમાં આપણે lambda ને કરતા બનાવીએ એટલે તો આ બાજુ વી જશે x - a1, એટલે શું સમીકરણ લખી દો ડાયરેક્ટ x - a1 ના છેદમાં શું થઈ જાય b1 બરાબર, સરખાવી દે દરેકમાં દરેક lambda સમાન હોય તો lambda સરખાવી દે તો આ સીધો આપણ કાર્તેજીય સમીકરણ બનશે કે x - a1 ના છેદમાં b1, અહીંયા y આ એ તો આ બાજુ એટલે y - a2 ના છેદમાં b2,
બરાબર z માઈનસ a3 છેદમાં b3 તો આપણને કાર્ટેશિયન સમીકરણ મળી ગયું રેખાનું કાર્ટેશિયન સમીકરણ x માઈનસ a1 ના છેદમાં b1 છેદમાં જો b1 b2 b3 એ શું છે તો કે એ દિશામાંના સદિશના ઘટકો છે અને x y z એ પ્રમાણિક ઘટકો છે અને a1 a2 અને a3 એ રેખા પર આવેલા બિંદુના ઘટકો છે એટલે x a1 ના છેદમાં b1 y a2 ના છેદમાં b2 z a3 ના છેદમાં b3 સૂત્ર તમને યાદ રહેશે દરેકને મિત્રો દરેકને પાછળ સૂત્ર લખશો તો જ યાદ રહેશે પ્રેક્ટિસ કરશો યાદ રહેશે ગણિતની અંદર કાઈ અઘરું નથી એકદમ બધું ઈઝી છે પ્રેક્ટિસ બી પરફેક્ટ પ્રેક્ટિસ કરશો એટલે બધું એટલું બધું તમને આવડશે ક્લિયર આગળ ટોપિક જોઈએ કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય છે આગળનો ટોપિક જોઈએ આપણે તો એની અંદર આગળનો ટોપિક છે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કે હવે તમને બે બિંદુ આપેલા છે આગળનું જે આપણે સમીકરણ જોઈને અંદર એક જ બિંદુ હતું એ બિંદુ હતું અને પ્રામાણિક બિંદુ હતો સદિશ આ સદિશ હતો હવે બે બિંદુમાંથી પસાર થતો રેખાનું સમીકરણ આકૃતિમાં તમે જુઓ તો અહીં આપેલું છે કે x અક્ષ y અક્ષ અને z અક્ષ અને આ રેખા છે આ રેખા પર બે બિંદુ આવેલા છે એક a ઓફ a સદિશ અને b ઓફ b સદિશ આ બે બિંદુ આવેલા છે માની લો કે a ના યામ છે x1 y1 અને z1 અને b ના યામ છે x2 y2 z2 એટલે લખી દઈએ આપણે ઘટકો લખી દઈએ કે x1 y1 અને z1 અને આનો છે x2 y2 અને z2 રેડી તો આનું સદિશ સમીકરણ આપણે પહેલા ચેક કરીએ સદિશ સમીકરણ શું થાય તો ઓલાના જેવું જ કે પહેલા આગળ શું હતું તો કે સદિશ r બરાબર સદિશ a પ્લસ લેમ્ડા b હતું જે b શું દર્શાવે છે કે રેખાની દિશા દર્શાવે છે કે રેખાની દિશામાંનો સદિશ અને સદિશ b તો અહીંયા પણ એવું જ છે પણ આપણે યાદ કરો કે જ્યારે બે બિંદુ આવેલી હોય અને એની દિશા નક્કી કરવી હોય એટલે રેખા પરના બે બિંદુ અથવા સદિશ પરના બે બિંદુ આવેલા છે તો દિશા નક્કી કરવી હોય તો શું કરતા તો કે b a કરતા એટલે કે b ના યામ a ના યામ તો એ સેમ ટુ સેમ છે કે સદિશ સમીકરણની અંદર સદિશ r બરાબર સદિશ a પ્લસ લેમ્ડા પણ એમનો હવે દિશાની વાત આવે દિશા શું કર નાખવાની તો કે સદિશ b માઈનસ સદિશ a કર નાખવાનું ક્લિયર ઈઝી છે કોઈ અઘરું તો કઈ છે નહીં આગળનું જેવું સમીકરણ તો એવું જ છે જે એક બિંદુનું હતું આ બે બિંદુનું છે અહીંયા દિશા કેમ નક્કી થતો કે દિશા સદિશ b માઈનસ સદિશ a કરવાથી દિશા નક્કી થાય ક્લિયર આગળનું કાર્તેજીય સમીકરણની વાત કરીએ કે કાર્તેજીય સમીકરણ શું થાય તો આની અંદર r ના ઘટકો x y z લઈ લો એના ઘટકો કીધું એમ x1 y1 z1 b ના ઘટકો x2 y2 z2 તમે લઈ લો તો કિંમત આમાં મૂકશો તમને સ્વરૂપ સદરૂપ આપીને સ્વરૂપ મળશે આ ડાયરેક્ટ મેં લખેલું છે કે x x1 ના છેદમાં દિશા લખવાનું x2 x1 આગળ બરાબર કરી y y1 ના છેદમાં y2 y1 અને બરાબર z z1 બરાબર z છેદમાં સોરી z2 z1 કરશો તમને શું મળી જશે કાર્તેજીય સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણને મળી જશે આવા દાખલા ચોપડીમાં આપેલા છે આપણે ગણીશું તે મિત્રો અને ખાસ મિત્રો ચેનલ પર નવા હોય તો આ સરસ મજાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આગળ વાત કરીએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો કે હવે તમને જ્યારે આલેખની અંદર 3D ની અંદર ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર બે રેખા પસાર થાય છે એ બંને વચ્ચેનો કોઈ ખૂણો બને જો આકૃતિમાં x યામ x અક્ષ y અક્ષ અને z અક્ષ આ રેખા n છે આ બીજી રેખા છે m બંનેની દિશા તો અહીંયા નીચે જાય છે રેખા n ની દિશા b1 ની દિશામાં છે b1 સદિશ દિશામાં અને m રેખા છે એની દિશા એ b2 ની દિશામાં છે તો બંનેની અલગ અલગ દિશાઓ છે બંને વચ્ચે થીટા આપણો ખૂણો બને છે તો સૂત્ર થાય cos થીટા બરાબર b1 b2 એટલે કે b1 સદિશ b2 સદિશ નું મૂલ્ય છેદમાં ઇન્ડિવિડ્યુઅલ b1 નું મૂલ્ય ગુણ્યા b2 નો તો ડોટ તો ઇન્ટુ b2 નું મૂલ્ય અને ફરીથી cos થીટા બરાબર b1 ડોટ b2 સદિશ છેદમાં b1 ઇન્ટુ b2 સદિશ ઓકે આગળ વાત કરીએ કે બે પરિણામો સાબિત થાય કે જો b1 ડોટ b2 સદિશ એ 0 મળે તો થીટા કેટલાનો હોય π/2 એટલે બંને રેખા એકબીજાને કેવી હોય તો કે લંબ હોય છે કેવી હોય લંબ હોય છે આગળ જો b1 બરાબર k b2 b1 સદિશ બરાબર k b2 એટલે બંનેના મૂલ્ય સમાન જ હોય પણ કઈક ગુણવાથી તો કઈક ભાંગવાથી સમાન થતા હોય જેમ કે એક નું મૂલ્ય હોય દિશાના ઘટકોનું મૂલ્ય 1 2 અને 3 હોય શું હોય 1 2 3 તો બીજાનું મૂલ્ય હોય 2 4 અને 6 તો આમાંથી 2 કોમન કાઢી નાખો તો બંને સમાન થઈ ગયા તો જે 2 કોમન કાઢે શું છે આપણે k નું મૂલ્ય છે કે k બરાબર 2 તો k બિલોંગ્સ ટુ r - 0 એટલે k 0 ન હોવો જોઈએ r માંથી કોઈ પણ કિંમત હોય તો ચાલે તો જો આવું હોય
b1 બરાબર k b2 તો બંને જે રેખાઓ છે l સમાંતર m થાય એટલે કે બંને રેખા સમાંતર થાય બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થાય તો કે 0 0 થાય કારણ કે સમાંતર છે આગળનો ટોપિક છેલ્લો ટોપિક આ રેખાઓનો છેલ્લો ટોપિક છે હવે ના આગળના વિડિયો લેક્ચરની અંદર થિયરી નંબર પાર્ટ 2 ની અંદર આપણે સમતલ વિશે ભણીશું અને સમતલની તમામ જે થિયરી છે એને જોશું ઓકે તો બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર એની અંદર બે પ્રકારો પડે કે જ્યારે પણ બે રેખાઓ વિષમતલ્ય હોય રેડી નો ટોપિક તમારા માટે નવો શબ્દ છે વિષમતલ્ય કોને કહેવાય તો કે વિષમતલ્ય એને કહેવાય તો કે એક જ સમતલમાંનો આવેલું હોય અલગ અલગ સમતલોમાંથી પસાર થતું હોય જેમ કે કોઈ રેખા છે માની લો કે આ છે કોઈ રેખા છે એ રેખા આમ જાય છે તો બીજી રેખા એ સમતલમાંનો હોય જેને આમ ક્રોસ કરતી હોય છેદતી ન હોય સમાંતર ન હોય યાદ રાખજો પણ કેવી હોય બીજા સમતલમાંથી ઉપરથી પસાર થતી હોય આ ઉપરથી તો અલગ અલગ સમતલમાં જે આ રેખાઓ થઈ અલગ અલગ સમતલની જે રેખાઓ છે એને કહેવાય વિષમતલ્ય રેખાઓ રેડી જે સમાંતર ન હોય અને એકબીજાને છેદતી ન હોય ઉપરથી પસાર થાય પ્લેન કે ઉપર નીચે હોય જાય એમ પસાર થાય તો વિષમતલ્ય રેખા તમે જોવો છો કોઈ રેખા આમ જાય છે દિશા કઈ છે બી2 દિશા છે હવે આ જે રેખા છે ઉપરની રેડી જો ઉપર લખેલું હોય છે કે બહાર આવે છે એટલે સમતલમાંથી બહાર આવે છે લંબ રૂપે તેના ઉપરનું બિંદુ છે એ ઓફ એ સદિશ એટલે તો અમે દૂર લખી નાખીએ એટલે વ્યવસ્થિત દેખાય એ ઓફ એ સદિશ રેડી આના ઉપર છે દિશા શું છે બી1 દિશા જો આ ઉપર લખેલું છે કે એ સિને દિશા તો કે બી1 સદિશની દિશામાં છે એટલે કે આની એક આ રેખાની દિશા બી1 નીચેની રેખાની દિશા બી2 એના ઉપરના આ બિંદુ પરનો ઘટક મતલબ કોઈ બિંદુ બી ઓફ બી દિશા આવેલો છે તો એના વચ્ચે લઘુત્તમ અંતર જો PQ હોય લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અંતર PQ હોય તો PQ બરાબર સૂત્ર યાદ રાખજો કે B-A રેડી જે કઈ બિંદુ આવેલા છે એની બાદબાકી B-A ડોટ B1 ક્રોસ B2 આખાનું મૂલ્ય છેદમાં B1 ક્રોસ B2 નું મૂલ્ય એટલે મોડ ઓફ B1 ક્રોસ B2 ઓકે આગળનો ટોપિક બે સમાંતર રેખાઓ કેવી સમાંતર બે સમાંતર રેખાઓ વચ્ચેનો લઘુત્તમ અંતર તો તમે આખો તેમાં જુઓ કે આ બે સમાંતર રેખાઓ આપેલી છે પહેલી રેખા નામ આપી દીધી F બીજી રેખા M બંને સમાંતર છે દિશા કેવી થાય સમાન થાય બંને રેખા સમાંતર હોય એટલે બંને દિશા એક જ દિશામાં હોય તો એ લખી દીધી બી દિશા એ કોમન છે બંનેમાં જ્યારે આમાં વિષમતલ્ય માટે અલગ અલગ દિશાઓ હોય જ્યારે સમાંતર માટે દિશા કેટલી હોય એક જ હોય A ઓફ A સદિશ રેડી એના ઉપરનો કોઈ બિંદુ આવેલું છે નીચે બી ઓફ બી દિશાના ઉપરનો કોઈ બિંદુ આવેલું છે ક્લિયર થાય છે આખી વાત સમજાય છે તો ખાસ સૂત્ર મોઢે કરજો લખજો પ્રેક્ટિસ કરશો તો આવડશે કે અઘરી વસ્તુ છે ને વારંવાર રિપીટ કરશો અને દાખલાઓ ભણશો રેડી આખી નીચે તમને નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર પ્લેલિસ્ટ ની લિંક આપેલી છે સમગ્ર દાખલાઓ જે તમને મળી જશે તો એ ઓફ એ સદિશ આના પરનું છે બી ઓફ બી સદિશ આના પરનું છે પી ક્યુ લઘુત્તમ અંતર છે દિશા એની બી છે તો સૂત્ર ઉપરના જેવું જ છે રેડી તમે જોવો તો બી સદિશ માઇનસ એ સદિશ જો અહીંયા નીચે બી સદિશ માઇનસ એ સદિશ અહીંયા ક્રોસ ખાલી એક જ દિશા છે એટલે ક્રોસ કરી બી સદિશ ક્રોસ છેદમાં બી નું મૂલ્ય દિશાનું મૂલ્ય એટલે મોડ ઓફ બી સદિશ PQ બરાબર ફરીથી PQ બરાબર મોડ ઓફ B1 સોરી બી સદિશ ક્રોસ બી સદિશ માઇનસ એ સદિશ છેદમાં મોડ ઓફ બી સદિશ રેડી આશા રાખું છું કે લેક્ચર નંબર 1 થિયરીના પાઠની અંદર તમને સમગ્ર રેખાઓ વિશે ખ્યાલ આવી ગયો હશે ત્રિપરિમાણીયનો આ પ્રથમ ટોપિક થિયરીનો સમગ્ર પૂરો થાય છે અહીંયા રેખાઓના તમામ ટોપિકોને આપણે આવરી લીધા છે અને આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે હવે આગળના થિયરી પાર્ટ 2 ની અંદર આપણે સમતલ વિશે સમગ્ર ખ્યાલ મેળવીશું અને આ ચેપ્ટર ની અંદર બે ટોપિકો આપેલા છે રેખા માટે અને સમતલ માટે ત્રિપરિમાણીય ભૂમિતિ તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે જેથી મિત્રો આવી રીતે તમે વિડીયો જોતા રહો નિહાળતા રહો શીખતા રહો અને અમારી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત